નમસ્કાર દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે બપોરના બુલેટિનના સમાચારોમાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત સરકાર આર્થિક સુધારાઓની દિશામાં લગાતાર કામ કરી રહી છે નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇકોનોમિક સમિટમાં બોલતા તેમણે હૈયાધારણ આપી હતી કે મોદી સરકાર કદી એવું પગલું નહીં ભરે જેથી દેશના આર્થિક હિતોને નુકસાન પહોંચે તેઓએ ભ્રષ્ટાચાર ખતમ કરવાની સાથે બીજી પેઢીના આર્થિક સુધારાની ખાતરી પણ ઉચ્ચારી હતી શ્રી જેટલીએ કોલસા સહિત બધા જ ખનીજ જેવી કુદરતી સંપત્તિઓના બ્લોકની ફાળવણી અંગે વહેલી તકે નવી નીતિ જાહેર કરવાની વાત પણ કરી હતી સંરક્ષણ મંત્રી શ્રી જેટલીએ પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સરકાર પડોશી દેશ સાથેના સંબંધો સામાન્ય બને તે માટે ઉત્સુક છે પરંતુ કેટલીક મર્યાદાઓ છે તેમણે કહ્યું કે સરકાર પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવા તૈયાર છે પણ પાકિસ્તાને એ નક્કી કરવું પડશે કે તે અમારા વિદેશ મંત્રી સાથે વાત કરવા માંગે છે કે દેશને તોડવાની પ્રવૃત્તિ કરનારાઓ સાથે નવી સરકારે શરૂઆતમાં જ વાતચીત સહિતની પહેલ કરી હતી પરંતુ બધા જાણે છે પ્રતિભાવ કેવો હતો કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આતંકવાદ વિરોધી વૈશ્વિક ઢાંચાની તાત્કાલિક આવશ્યકતા હોવાનું જણાવ્યું છે મોનાકોમાં યોજાયેલી ઇન્ટરપોલની મહાસભામાં બોલતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વના તમામ દેશોની સરકારોએ આતંકવાદીઓને તથા સંગઠિત અપરાધીઓને શરણ આપનારાઓને નષ્ટ કરવા તથા તેઓને મળતા નાણાંના પ્રવાહને રોકવા માટે કામ કરવું પડશે તેમણે જણાવ્યું હતું કે પોલીસ તથા ન્યાયતંત્રએ નવા પડકારોનો સામનો કરવા પરસ્પર તાલમેલ સાથે કામ કરવું પડશે ઇન્ટરપોલમાં હિન્દીમાં વક્તવ્ય આપનાર રાજનાથસિંહ પ્રથમ ગૃહમંત્રી છે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે ઓગણપચાસ દિવસના સ્વચ્છ શાસન ઉપર અમે દિલ્હીના મતદારો પાસે મત માંગવા છીએ પણ દિલ્હી મહાનગરપાલિકામાં ભાજપાએ સાત વર્ષમાં જનતાના કયા અને કેટલા કામ કર્યા તે કહે પછી અમારા ઉપર આરોપ લગાવે બીજી બાજુ શ્રી કેજરીવાલને તાબડતોડ જવાબ પાઠવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સતીશ ઉપાધ્યાયે પ્રહાર કર્યો હતો કે તેમણે ઓગણપચાસ દિવસ દરમિયાન ધરણા પ્રદર્શન સિવાય કશું જ નથી કર્યું ગરીબો તો હજી પણ વીજળીના મીટર માટે વલખા મારે છે આમ દિલ્હીમાં ચૂંટણીના શ્રી ગણેશ થઈ ગયા હોવાનું ગરમાગરમ આક્ષેપબાજી ઉપરથી લાગે છે અમદાવાદમાં પરિમલ ગાર્ડન ખાતે અનોખો બોનસાઈ પાર્ક ખુલ્લો મુકવામાં આવ્યો હતો અમદાવાદ મહાનગરપાલિકા તથા બોનસાઈ ક્લબના ઉપક્રમે પાંચસો ચોરસવારના પ્લોટમાં વડ આમલો લીમડો પીપળી વગેરેના પચાસ ઉપરાંત બોનસાઈ પ્લાન્ટ તૈયાર કરીને મૂકવામાં આવ્યા છે અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલ તથા સાંસદ કિરીટ સોલંકી દ્વારા બોનસાઈ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમદાવાદમાં બેંક ઓફ બરોડા ખાતે અર્ધવાર્ષિક રાજભાષા સમીક્ષા બેઠક યોજાઈ હતી રાષ્ટ્રભાષા હિન્દીને પ્રોત્સાહન આપી તેનો ઉપયોગ વધુ વ્યાપક બનાવવા સરકારી કચેરીઓ તથા વિવિધ સંસ્થાઓ વિવિધ કાર્યક્રમો યોજીને પ્રયાસો કરે છે આજની બેઠકમાં આ કામની સમીક્ષા કરાઈ હતી બેંક ઓફ બરોડાની કોર્પોરેટ ઓફિસના જનરલ મેનેજર આર કે અરોરા તથા બેંકની ઉત્તર ગુજરાત ઝોનલ ઓફિસના મહાપ્રબંધક કે વી રામમૂર્તિએ વિવિધ રાજ્યોમાંથી આવેલા રાજભાષા બાબતના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે હિન્દી ભાષાના વ્યાપ માટે આપેલા યોગદાન બદલ રાજભાષાના અધિકારીઓને શિલ્ડ આપવામાં આવ્યા હતા એમનેસ્ટી ઇન્ટરનેશનલ સંગઠને એક અહેવાલમાં ઇઝરાયેલની આકરી ટીકા કરી છે પેલેસ્ટાઇનમાં પચાસ દિવસની લડાઈ દરમિયાન ઇઝરાયલની સેનાનું વર્તન એટલું ક્રૂર હતું જાણે તેઓને મન ગાઝાની પ્રજાના જીવનની કોઈ કિંમત જ ન હતી જો કે ઇઝરાયલે લંડન સ્થિત આ સંસ્થાનો અહેવાલ નકારી કાઢતા જણાવ્યું છે કે આવા આક્ષેપના સમર્થનમાં કોઈ પુરાવો રજૂ કરાયો નથી આ પ્રકારના આરોપો હમાસ દ્વારા કરાતા પ્રચારના હાથા સમાન છે એમનેસ્ટીએ પોતાના અહેવાલના સમર્થનમાં આઠ દ્રષ્ટાંતો આપ્યા છે આમાં ઇઝરાયેલ સેનાએ વગર ચેતવણીએ ગાઝામાં નાગરિકોના ઘરો પર હુમલા અને બાસઠ બાળકો સહિત એકસો ચાર નાગરિકોની હત્યા કરી તેનો પણ ઉલ્લેખ કરાયો છે આ સાથે બપોરનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર